એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરનું દિલ્હીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું. રમેશ ગોયલે કે રીતિ આચરી બસમોટું કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નરે પ્રોફેસર ગોયલને દોષી ઠેરવી અને દિલ્હી ફોર્મ્યુલાસ્ટિકના વીસી પદેથી હટાવ્યા છે. પ્રોફેસર રમેશ ગોયલ સહિત અન્ય 6 અધિકારીઓ સામે કાર્યવાહી, તમામ સામે પોલીસ ફરિયાદ કરવાની ગૃહ મંત્રાલયને ભલામણ પણ કરવામાં આવી છે. ગેરકાયદે ભરતી થયેલા 17 ઉમેદવારો સામે શિસ્ત ભંગની કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા. પ્રોફેસર ગોયલ 2008 થી 2011 દરમિયાન વડોદરા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. સંવાદદાતા હાર્દિક ફોન લાઇનથી જોડાઈ ચુક્યા છે. જી હાર્દિક, મસ્ત મોટું ભરતી કૌભાંડ સામે આવ્યું છે, શું વધારે માહિતી, ક્યાં સુધી કાર્યવાહી પહોંચી? બિલકુલ પૃથ્વી, સમગ્ર મામલે આ વીસી રમેશ ગોયલની વાત કરીએ તો 2008 થી 2011 દરમિયાન યુનિવર્સિટીમાં હતા. એ વડોદરા કાર્યરત હતા ત્યારે પણ તેઓ વિવાદમાં રહેતા હતા, જેના કારણે જે દિલ્હીની જે યુનિવર્સિટી છે ત્યાં તેમની બદલી થઈ હતી. રમેશ ગોયલની વાત કરવામાં આવે તો આ દિલ્હીની જે ફાર્માસ્યુટિકલ યુનિવર્સિટી છે ત્યાં મસ્ત મોટું ભરતી કૌભાંડ છે સામે આવ્યું છે. અને રમેશ ગોયલ સહિત 8 સામે એક પ્રકારનો આરોપ લાગ્યો છે કે જે નવા ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હોય છે તેમના જે દસ્તાવેજો છે તેમની પૂરતી ચકાસણી જે છે આ રમેશ ગોયલ દ્વારા કરવામાં નથી આવી. તે દસ્તાવેજો છે તેમાં ડુપ્લિકેટ સિગ્નેચર હતા, તો કેટલીક જગ્યાએ જે છે તે ફેરફારો કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજો સાથે છેડા કરવામાં આવ્યા હોવા છતાં જે રમેશ ગોયલ છે તેમના દ્વારા જે કર્મચારીઓ છે તેમની ભરતી કરી દેવામાં આવી છે. ત્યારે લેફ્ટનન્ટ ગવર્નરને જ્યારે આ સમગ્ર મામલાની ખબર પડી ત્યારે તાત્કાલિક ધોરણથી આજે રમેશ ગોયલ છે તેમને વીસી પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને આ તમામ લોકો સામે એટલે કે કુલ 6 અધિકારીઓ છે તેમની સામે પોલીસ ફરિયાદ કરવા માટેની ભલામણ જે છે તે ગૃહ વિભાગને કરવામાં આવી છે. અને અત્યાર સુધી લગભગ 17 જેટલા ઉમેદવારો જે છે તે દિલ્હીની ફાર્માસ્યુટિકલ યુનિવર્સિટીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. આ તમામ સામે શિસ્ત ભંગની કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે. પૂરતા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરાનું મહંમદપુરા હવે મહાદેવપુરાથી ઓળખાશે. ગ્રામ પંચાયતે ઠરાવ કરી નામ બદલવાની કાર્યવાહી શરૂ કરી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કરી અરજી, કલેક્ટરને મંજૂરી આપવા માટે ભલામણ કરવામાં આવી. રહીશોની, નાગરિકોની માગણી હતી કે તેમનું ગામનું નામ એ મહંમદપુરાથી બદલીને મહાદેવપુરા કરવામાં આવે, જેથી કરીને મેં માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો અને તેમને પત્ર લખીને આ ગામનું નામ બદલવા માગણી કરી હતી. ત્યારબાદ તેમના અભિપ્રાયને આધારે નીચે ગામ સુધી ગ્રામ પંચાયતનો પણ ઠરાવ કરવામાં આવેલો હતો. પીએમ મોદી આજે આવશે ગુજરાત પ્રવાસે. જામનગરમાં પીએમ રાત્રિ રોકાણ કરશે. સર્કિટ હાઉસમાં પીએમ કરશે રાત્રિ રોકાણ. પીએમના આગમનને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જામનગરમાં પીએમ મોદી રોડ શો કરે તેવી પણ શક્યતા છે. સુરક્ષા એજન્સીઓએ પીએમના આગમનને લઈ રિહર્સલ કર્યું હતું. ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પરણોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી 24 ફેબ્રુઆરીના જામનગર ખાતે આવી પહોંચવાના છે. હાલના પ્રવાસને લઈને હાલ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાત્રિ રોકાણ કરવાના છે. તેના માટે અહીં સુરક્ષા વ્યવસ્થા છે તે કડી કરી દેવામાં આવી છે. બીજી તરફ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સર્કિટ હાઉસ આસપાસ રોશનીનો ઝળહળાટ છે તે જોવા મળી રહ્યો છે. સુરક્ષા કર્મીઓ પણ તૈનાત છે. જામનગરના વિવિધ રસ્તાઓને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે. અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં જ્યારે વડાપ્રધાન આવવાના છે ત્યારે વડાપ્રધાનનો રોડ શો છે તે પણ યોજાવાનો છે. અને જે પ્રકારે વાત કરવામાં આવે, વડાપ્રધાન છે તે દિગ્જામ સર્કલથી લાલ બંગલા સર્કલ સુધી જે રોડ શો છે તે યોજવાનો છે અને જે લોકો છે તે લોકોનું અભિવાદન પણ ઝીલવાના છે. વડાપ્રધાનનો રાત્રિ મુકામ છે તે જામનગરમાં હોવાને કારણે ખાસ સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે સર્કિટ હાઉસ છે તેની આસપાસ ચોતરફ કિલ્લેબંધી પણ કરી દેવામાં આવી છે. કિંજલકાર સરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
દ્વારકાના ગોમતી ઘાટ પર મહાઆરતીનું આયોજન કરાયું છે, જેમાં ત્રીજા દિવસની આરતીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેડા, પૂનમ માડમ, ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહેશે. વિશાળ જનમેદની વચ્ચે રંગબેરંગી લાઇટ એન્ડ સાઉન્ડ શો વચ્ચે આ મહાઆરતીનું આયોજન કરાયું છે. ગોમતી ઘાટ પર વિશાળ જનમેદની વચ્ચે મહાઆરતીનો રંગ જોવા મળ્યો. આ ઐતિહાસિક બ્રિજ સુદર્શન સેતુ તરીકે ઓળખાઈ રહ્યું છે. આ બ્રિજ, તેના દ્રશ્યો દેશ અને દુનિયાભરમાં ખૂબ ફેમસ થયા છે. આખું દ્વારકા નગરી, ચાહે ધર્મશાલા હોય, ચાહે કોઈ હોટલ હોય, ચાહે કોઈ ઘર હોય, ચાહે એ ગોમતી ઘાટ હોય, આ બધું જ સંગારવામાં તમામ સમાજે, તમામ નાગરિકોએ જે પ્રકારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તે અદ્ભુત છે. આ 25મી તારીખ એ દ્વારકા માટે, દ્વારકાના વિકાસના કામો માટે એક ઐતિહાસિક દિવસ હશે.